હવે આગળ વાત કરીએ તો માગરોળ ખાતે ટેકાના ભાવે મફળીની ખરીદી સેન્ટર શરૂ કરાવતા ધારાસભ્ય ભગવાનભાઈ કરગટિયા. માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા શ્રીફળ વધેરી માંડવીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોને બજાર ભાવ કરતાં 3000 વધુ ભાવ મળશે તો માંગરોળ તાલુકાના ખેડૂતોને સારો ફાયદો થશે. માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 11 કલાકથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે ત્યારે 2 ખેડૂતો પોતાની મગફળી લઈને માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી વારામાં ઊભા હતા. અહીં કુલ 6000 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જીતુ પરમાર, ડેશ ટીવી, માંગરોળ. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા, તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.